नमस्ते विद्यार्थी मित्रों, केम छो? अपना भारत देश में घणा बधा महान पुरुषों थई गया, जेमा गांधीजी, स्वामी विवेकानंद, रविशंकर महाराज, सरदार वल्लभ भाई पटेल, तो ए बधाने आपणे घणी सारी रीते जाणीए छीए। परंतु मित्रों, तमारा माटे एक प्रश्न छे कि तमने ख्याल छे कि गुजरात राज्यनी स्थापना छे ए कोना हाथे करवामां आवी हती? तो आमांथी तमारामांथी अमुकने ख्याल हशे अने अमुकने नहीं ख्याल होय, तो हूँ तमने ए कहूँ छूँ कि गुजरात राज्यनी स्थापना 1 मे 1960 दिवसे थई हती अने ए त्यारे एक राज्य तरीके एनी निमणूक थई हती गुजरातनी। तो त्यारे तेनी जे स्थापनामां ए जेना हाथे जेन एनी स्थापना करवामां आवी ते व्यक्तिनुं नाम छे रविशंकर महाराज। तो आजे आपणे चेप्टर नंबर 4 रविशंकर महाराज विशे अभ्यास करवाना छीए। रविशंकर महाराज ए एक व्यक्तिचित्र छे। व्यक्तिचित्र एनो साहित्य प्रकार छे, जेम आपणे वार्ता होय के हास्य निबंध होय, चातुर्य कथा होय, बोधवार्ता होय, એમ એક ચરિત્ર કથા પણ એ સાહિત્યનો પ્રકાર છે, જેમાં આ રવિશંકર મહારાજે ચરિત્ર નિબંધ છે અથવા તો જીવનચરિત્ર પણ કહી શકાય અથવા ચરિત્ર કથા પણ કહી શકાય। ચરિત્ર કથા એટલે શું કે કોઈના જીવન વિશે જ્યારે કોઈ લખે તો તે જીવનચરિત્ર બને છે। જેમ કે અહીં લેખક ધીરુભાઈ પરીખ છે અને તેમણે રવિશંકર મહારાજના જીવન વિશે લખ્યું છે, તો રવિશંકર મહારાજનું આખું જીવન અહીં આ લેખવામાં આવ્યું છે, તો આ થયો એક ચરિત્ર નિબંધ અથવા જીવનચરિત્ર। તો લેખક છે ધીરુભાઈ પરીખ અને તેમના વિશે ટૂંકમાં આપણે માહિતી મેળવીએ। ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ વિરમ ગામમાં થયો હતો। જુદી જુદી શિક્ષણ સંસ્થાઓમાં તેમણે ભાષા સાહિત્યના વિદ્વાન અધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપી છે। કવિતા, વિવેચન, અનુવાદ તેમજ સંપાદન એમના રસના ક્ષેત્રો છે। કુમાર તેમજ કવિલોક જેવા પ્રતિષ્ઠિત સામયિકોના તેઓ તંત્રી છે। એટલે સામયિક એટલે જે મેગેઝિન, જે ગુજરાતી સાહિત્યના જે મેગેઝિન આવે છે કુમાર અને કવિલોક જેવા, તો તેમના એ તંત્રી છે। છપ્પા સંગ્રહ અંગ 25 તેમજ હાઈકુ સંગ્રહ આગ્યા પણ એમના નોંધપાત્ર પ્રકાશનો છે। એટલે આ લેખક છે એમણે ઘણી બધી રચનાઓ કરી છે અને અત્યારે તે એક અધ્યાપક છે કોલેજમાં અને તંત્રી પણ છે મેગેઝિનના કવિલોક અને કુમાર। તો હવે અહીં જે આ પાઠ વિશે ટૂંકમાં સમજૂતી આપી છે, પ્રસ્તુત કૃતિ દ્વારા લેખકે રવિશંકર મહારાજના જીવન કાર્યને રસળતી શૈલીમાં રજૂ કર્યું છે। રસળતી શૈલીમાં એટલે આપણને એકદમ રસ પડે, એ વાંચવામાં આપણને કંટાળો ન આવે એવું સરસ શૈલીમાં, સરસ રીતે તેમણે જીવનચરિત્ર આલેખ્યું છે। મહારાજના સાદગી અને સેવાના અનેક પ્રસંગો આપણા જીવન માટે પ્રેરણાદાયી બની રહે છે। અહીં રવિશંકર મહારાજના જીવનમાં જે સાદગી હતી અને તેમણે કેટલાક સેવાના કાર્યો કર્યા છે એ બધા જ પ્રસંગો આપણી જીવન સમક્ષ અહીં લેખક રજૂ કરે છે। હવે આપણે પાઠ તરફ આગળ વધીએ। મહારાજ અને વળી સેવક, હવે આપણે શીર્ષકમાં જોયું, આપણે પાઠનું જે હેડિંગ છે એમાં જોયું કે રવિશંકર મહારાજ,
તો મહારાજ એટલે આપણા મનમાં તો એમ જ આવે, મહારાજ એટલે કોઈ રાજા હશે એમ. તો અહીં પાઠની શરૂઆત ખૂબ સરસ રીતે થાય છે, મહારાજ અને વળી સેવક, એટલે કે મહારાજ નામ છે અને એ વળી પાછા સેવક. મહારાજ એટલે તો મોટો રાજા, આપણને ખ્યાલ છે કે મહારાજ એટલે શું થાય, મોટો રાજા. મોટો રાજા તો સેવા કરાવે કે સેવા કરે, આપણને પ્રશ્ન કરે છે કે મોટો રાજા હોય એ સેવા કરાવે કે સેવા કરે. હા, પણ આ મહારાજ તો રાજ વિનાના મહારાજ, એટલે કે આ મહારાજ કેવા છે, જેની પાસે રાજ્ય નથી એવા મહારાજ છે. નવાઈ લાગે છે ને કે રાજ વિનાના તે વળી મહારાજ હોય? તમને સૌને નવાઈ લાગતી હશે કે રાજ્ય ન હોય એને વળી મહારાજ કઈ રીતે કહી શકાય. હા, આ નવાઈ પમાડે તેવી પણ ખરી વાત છે, આપણને આશ્ચર્ય થાય એવી વાત છે, પરંતુ સાચી વાત છે. લોકોના હૃદય પર જેમની સત્તા ચાલે એવા છે આ મહારાજ. એટલે જે મોટા મોટા રાજા હોય તેની સત્તા પ્રજાજનો ઉપર ચાલતી હોય છે, પરંતુ આ મહારાજ કેવા છે, તેની સત્તા તો બધા લોકોના હૃદય ઉપર ચાલે છે, એટલે કે બધાના દિલમાં વસી ગયેલા છે. આ મહારાજાને તમે નથી ઓળખતા? લો તો હું એમનું નામ કહું. એમનું નામ રવિશંકર વ્યાસ. હવે આ મહારાજને આપણે નથી ઓળખતા, તો લેખક એમનો પરિચય કરાવતા કહે છે કે એનું નામ શું છે, રવિશંકર વ્યાસ. હજી ઓળખાણ ના પડી? રવિશંકર વ્યાસ નામ અજાણ્યું લાગે છે. અરે, એ જ એમનું ખરું નામ છે અને વ્યાસ એ જ એમની સાચી અટક છે. આ તો એમના લોકહિતના કાર્યોથી, એમની નિસ્વાર્થ પ્રવૃત્તિઓથી લોકોએ જ એમને મહારાજનું બિરુદ આપ્યું છે. તો ખરું નામ શું છે રવિશંકરનું? એની અટક તો છે વ્યાસ, પરંતુ તેમણે લોકહિતના એટલે લોકોનું હિત થાય તેવા ઘણા બધા કાર્યો કર્યા અને નિસ્વાર્થ પ્રવૃત્તિ કરી, એટલે કોઈ પણ જાતનો સ્વાર્થ રાખ્યા વગર લોકોની સેવા કરી, અને એટલા માટે જ આ બધા લોકોએ તેમને મહારાજનું બિરુદ આપ્યું છે. રવિશંકર મહારાજને આપણને MCQમાં પૂછાય કે મહારાજનું બિરુદ કોણે આપ્યું છે, તો આપણે કહી શકીએ કે લોકોએ. આમ એ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. આ મહારાજ એટલે જ ગુજરાતના મુખ સેવક રવિશંકર મહારાજ. હવે ગુજરાતના મુખ સેવક તરીકે તે પ્રખ્યાત છે કે મૂંગા મૂંગા સેવા કરે તેને મુખ સેવક કહે. આપણે તો અહીં આપણે ઘણી વખત જોતા હોઈએ કે કોઈ સેવાનું કાર્ય કરતા હોય તો પહેલાં તો કોઈ દાન આપતા હોય કે કોઈની સેવા કરતા હોય તો એની સાથે સેલ્ફી લે, એટલે દેખાડો કરે. પણ રવિશંકર મહારાજ એમાંના વ્યક્તિ નથી, એ મુખ સેવક છે, એટલે મૂંગા રહીને સેવા કરનાર. એટલા માટે કીધું છે કે આ મહારાજ એટલે ગુજરાતના મુખ સેવક રવિશંકર મહારાજ. લોકો એમને રવિશંકર દાદા પણ કહેતા, લોકો તેમને દાદા પણ કહેતા. રવિશંકર મહારાજનો જન્મ સંવત 1940ના મહા મહિનાની વદ 14ના દિવસે, એટલે કે મહાશિવરાત્રિના રોજ થયો હતો. આપણે શિવરાત્રિ છે એ દર વખતે મહા મહિનાની જે પાછળની 14 આવે, એટલે કે વદ, જે શરૂઆતના 15 દિવસ હોય ગુજરાતી મહિનાના એને સુદ કહેવાય, અને જે પાછળના 15 દિવસ હોય તેને વદ કહેવાય. તો ગુજરાતી મહિનામાં આપણે કેમ અંગ્રેજી મહિનામાં 1 તારીખ 2 તારીખ એમ 30 સુધી હોય, એવી રીતે ગુજરાતી મહિનામાં જે મહા મહિનો હોય તો 15 દિવસના બે પખવાડિયા હોય, 15 દિવસ એટલે પખવાડિયું. તો પહેલા 15 દિવસ એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ એ રીતે પૂનમ આવે, અને પછી 14 પછી પૂનમ, અને પછી બીજું પખવાડિયું વદનું ચાલુ થાય. પહેલું સુદનું હોય એટલે અજવાળિયું હોય, એમાં ચાંદો છે એ વધતી કળાએ હોય, અને પછી જે પખવાડિયું છે વદ એટલે ઉતરતી કળાએ ચંદ્ર હોય, તેમાં એકમ, બીજ, ત્રીજ, ચોથ એટલે અંધારિયું કહેવાય એને. તો એ અંધારિયાની એટલે કે વદની 14 છે મહા મહિનાની, એ દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે રવિશંકર મહારાજનો જન્મ થયો હતો.
ઈસવીસન 1884ના ફેબ્રુઆરી મહિનાની 25મી તારીખે ખેડા જિલ્લાના રઢુ ગામે જન્મેલા રવિશંકર પિતાશ્રીનું નામ શિવરામભાઈ અને માતુશ્રીનું નામ નાથીબા હતું. તો ગુજરાતી મહિનામાં 14 અને મહાશિવરાત્રિ, પરંતુ અંગ્રેજી મહિના પ્રમાણે ઈસવીસન 1884માં જન્મ્યા હતા. અને ફેબ્રુઆરી એટલે કે બીજા મહિનાની 25 તારીખે, 25 ફેબ્રુઆરીના દિવસે ખેડા જિલ્લાના રઢુ નામનું ગામ છે ત્યાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ શું હતું? પિતાનું નામ શિવરામભાઈ અને માતાનું નામ નાથીબા. પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું અને માતા પાસેથી ખૂબ ચાવી ચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ એ બાળપણમાંથી જ પામ્યા હતા. જુઓ મિત્રો, આપણને બધાને માતા પિતાના કોઈને કોઈ સંસ્કાર આપણામાં આવતા હોય છે, તો એ જ રીતે રવિશંકર મહારાજ પણ તેમના પિતા પાસેથી અને માતા પાસેથી ઘણું બધું નાનપણથી જ એ મેળવી ચૂક્યા છે. જેમ કે એના પિતા પાસેથી જીવનમાં સારી સારી ટેવો કેળવવાનું, એટલે જીવનમાં સારી ટેવો હોય અપનાવવાની, એવું શીખ્યા. અને એની માતા પાસેથી શું શીખ્યા? કે ખૂબ ચાવીને ખાઈએ તો આપણું આરોગ્ય છે એ ખૂબ સારું રહે એમ. એટલે માતા પાસેથી ચાવી ચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ એ બાળપણમાંથી જ પામ્યા હતા. બાળપણથી જ એમનો સ્વભાવ સાહસિક અને નીડર હતો. એટલે એ જ્યારે નાના હતા ત્યારથી જ એમનો સ્વભાવ સાહસિક અને નીડર, એટલે ખૂબ સાહસ કરતા, કોઈ પણ કાર્ય હોય તો તેમાં એ પોતાનું સાહસ ભર્યો સ્વભાવ છે એનો અમલ કરતા, એટલે એને ડર ના લાગતો, નીડર હતા. અને કોઈ પણ કાર્યમાં એ સામે ચાલીને એ કરવાનું પસંદ કરતા. દીનદુખી પ્રત્યેની લાગણીવાળું હૈયું પણ તેમને બાળપણમાંથી જ મળ્યું હતું. દીનદુખી એટલે ગરીબ અને જે દુઃખી લોકો છે એમની પ્રત્યે એકદમ લાગણી, એટલે ગરીબ લોકો પ્રત્યેને ખૂબ લાગણી હતી અને એવું જેને એને હૃદય એ બાળપણથી જ મળ્યું હતું. બાળપણથી જ એ ઘરના નાના મોટા કામોમાં મદદ કરતા, એટલે કે બાળપણ નાના હતા ત્યારથી જ એના ઘરના બધા જ નાના મોટા કામોમાં એના મમ્મી પપ્પાને મદદ કરતા હતા. ખેતીનું પ્રત્યેક કામ એ શીખી ગયા ને હોંશથી એ કામમાં જોતરાઈ પણ જતા. હોંશથી એટલે એકદમ હરખથી, ખુશીથી કામમાં જોતરાઈ જતા, એટલે કામચોરી વિના કામ કરતા, એટલે કોઈ કામની આળસ ન થતી અને એ કામચોરી પણ ન કરતા, એટલે કે કામ હોય ત્યારે ભાગી જવું એવું ના કરતા, પરંતુ એકદમ ખુશીથી એ દરેક કામમાં લાગી પડતા. કોઈ પણ કામમાં એમને શરમ, સંકોચ અને નાનપ નહીં, એટલે કોઈ પણ કાર્ય હોય તો તેમને ક્યારેય શરમ નથી આવી કે ક્યારેય સંકોચ પણ નથી થયો કે આવું કામ છે તો હું કરું કે ના કરું, આ તો છોકરીઓનું કામ છે તો મારાથી કરાય કે ન કરાય, એવો ક્યારેય એને સંકોચ નથી થયો, ક્યારેય શરમ પણ નથી આવી અને ક્યારેય એણે નાનપ પણ નથી અનુભવી. એટલે કે આપણે ઘણા એવા હોય કે અમુક કામ હોય એ અમુક લોકો જ કરતા હોય, તો એ આપણે એનું નાના માણસોનું કામ હોય એ આપણે ન કરીએ, મોટા માણસો એવું આપણને થાય, એટલે આપણે એ કામ કરીએ તો કોકને એમ થાય કે આ માણસ તો જો આવ કેવું કામ કરે છે. તો આમાં આ રવિશંકર મહારાજ છે એને ક્યારેય કોઈ નાના કામ કરવામાં પણ એને ક્યારેય નાનપ નથી લાગી એમ. નાનું કે મોટું કોઈ પણ કામ તેમને મન મહિમાવંતું, એટલે કે કોઈ પણ કાર્ય હોય તો તેના મન તેનું મૂલ્ય ઘણું બધું હતું, મહિમાવંતું હતું, એટલે એનો મહિમા એને ગૌરવ ભર્યું એનું કામ એને લાગતું. મોટા થયા પછી પણ એમણે કામ કરવાની વૃત્તિ છોડી નહીં, એટલે એ મોટા થઈ ગયા તો પણ તેમણે જે કામ કરવાની જે વૃત્તિ હતી એનો સ્વભાવ હતો એ છોડ્યો નહીં. હા, એમના કામની દિશા બદલાઈ, એટલે એ મોટા થયા પછી પણ કામ તો કરતા જ રહે છે પણ એની કામની દિશા બદલાઈ, એટલે કે જે એ કામ કરતા હતા
એની બદલે તે મોટા મોટા કાર્યો કરવા લાગ્યા, એની દિશા બદલાઈ ગઈ. મહાત્મા ગાંધીના પરિચયમાં આવ્યા પછી એમણે અનેક કામો ઉપાડી લીધા. એટલે કે મહાત્મા ગાંધીના પરિચયમાં આવ્યા અને એ પછી એણે ઘણા મોટા મોટા કામો છે એ ઉપાડી લીધા હતા. એ જે કામ ઉપાડે તેમાં દિલ દઈને જોડાઈ જાય, એટલે જે પણ કામ તે ઉપાડે એટલે કે જે કાર્ય કરવાનું શરૂ કરે તેમાંથી એકદમ પોતાનું દિલ રેડી દે, એટલે એકદમ મન દઈને કામ કરે, આળસ કરીને નહીં પરંતુ ખરા દિલથી એ કામ કરે. મહાત્મા ગાંધીએ તો કહેલું પણ ખરું, બસ મહારાજની આ જ ખૂબી છે, તેમને જે કામ સોંપો તેમાં એ પોતાનો આત્મા રેડી દે છે અને તેથી જ એમનું કામ ઝળકે છે અને તેથી વધુ સારી અસર પડે છે. એટલે ગાંધીજીએ આ રવિશંકર મહારાજ વિશે આવી વાત કરી છે કે એને કોઈ પણ કાર્ય તમે સોંપો તો એકદમ પોતાનો આત્મા રેડીને કામ કરે છે, એટલે એકદમ દિલ દઈને કામ કરે છે, જરા પણ આળસ કર્યા વગર એકદમ ખંતથી, એટલે એ કામ એને કરવાનું જ છે અને ખૂબ સારી રીતે કરવું છે, તો એ રીતે કામ કરે છે અને તેથી જ એનું કામ ઝળકે છે. ઝળકે એટલે ઝળહળી ઉઠે છે, એટલે એ જે કામ કર્યું હોય તો લોકો કહી જાય કે ના, કાર્ય તો રવિશંકર મહારાજનું છે, એના જેવું કાર્ય કોઈ ના કરી શકે, તો એવું એનું કામ છે જે બધાની સુધી એમ કે પહોંચી જાય છે, એમ સરસ રીતે કાર્ય કરેલું દેખાય છે અને તેથી જ વધારે સારી અસર પડે છે. ગાંધીજી સાથેના પરિચય પછી એમણે ભારતની આઝાદીની લડતમાં ઝંપલાવ્યું. ગાંધીજી સાથે એનો પરિચય થયો પછી ત્યારે ભારતની આઝાદી માટેની લડત ચાલતી હતી, તો એમાં તે જતા રહ્યા, ઝંપલાવ્યું એટલે તેમાં જોડાઈ ગયા. યજમાન વૃત્તિનો ધંધો છોડ્યો, વિલાયતી કપડાં છોડ્યા, ગામ ઘર બધું છોડ્યું. યજમાન વૃત્તિ એટલે આપણે જે બ્રાહ્મણ જે ક્રિયાકાંડ કરે એ તેઓ કરતા, તો એમ કે છે યજમાન વૃત્તિનો જે ધંધો હતો તે છોડી દીધો અને વિલાયતી કપડાં છોડ્યા, જે વિદેશી કપડાઓ તેઓ પહેરતા તો એ પણ છોડી દીધા. ગામ ઘર બધું છોડી એ રાષ્ટ્રના કામમાં લાગી ગયા. હવે તો બસ માત્ર એને એક જ કાર્ય હતું કે રાષ્ટ્રની સેવા કરવી, એટલે રાષ્ટ્રને આઝાદીની લડતમાં જીત અપાવવા માટે એમાં જોડાઈ ગયા. ચરખો ચલાવી ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું, એ હવે એમનો જીવન મંત્ર બની ગયો. એટલે જ્યારે ગાંધીજી સાથે જોડાયા અને આઝાદીની લડતમાં એ જોડાયા એટલે એનો જીવન મંત્ર શું બની ગયો કે સાદા ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું. એટલે સાદાઈ છે એમના જીવનનો ખૂબ મોટો મંત્ર બની ગયો. તેમના જીવનના મુખ્ય ત્રણ મંત્રો છે કે શ્રમ એટલે કે મહેનત કરવી, સાદાઈ અને સંયમ, કોઈ પણ વસ્તુ પર સંયમ રાખવો. તો આ તેમના જીવનના મુખ્ય ત્રણ ગુણો છે. ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને લોક પ્રવૃત્તિએ એમના જીવનમાં પ્રવેશ કર્યો. એટલે પહેલાં તેઓ રાજકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા, એના સ્થાને હવે લોક પ્રવૃત્તિ, લોકોની જે પ્રવૃત્તિ હોય તેમાં તેણે પ્રવેશ કર્યો. પછી તો એ જ પ્રવૃત્તિ મુખ્ય બની ગઈ, પછી લોકો માટે જ જાણે એ જીવતા હોય એવું લાગવા માંડ્યું કે લોક પ્રવૃત્તિ એની મુખ્ય બની ગઈ. લોકસેવાના ક્ષેત્રે એમણે પ્રથમ પગરણ માંડેલા, એટલે કે જે લોકસેવા કોને કહેવાય એને પહેલાં ખ્યાલ જ હતો એમ કે એ લોકસેવા કરતા, પણ નાની નાની બધાની સેવા કરતા, પણ હવે લોકોની ખરા અર્થમાં સેવા કરવા માટે તેમણે એ ક્ષેત્રમાં પ્રથમ પગરણ માંડેલા એટલે શરૂઆત કરી. પગરણ માંડવા એટલે શરૂઆત કરવી. ઈસવીસન 1911માં વડોદરામાં તેઓ શ્રી ફતેહસિંહ રાવ અનાથાશ્રમમાં 2-3 છોકરાઓને દાખલ કરાવવા ગયા હતા.
આ તેમનું લોકસેવાનું પ્રથમ કાર્ય કે 1911ની સાલ હતી અને વડોદરામાં એક અનાથાશ્રમ હતું ફતેહસિંહરાવ અને 2-3 છોકરાઓને ત્યાં દાખલ કરાવવા માટે ગયા. અનાથાશ્રમના વડાએ રવિશંકરને ફાળો ઉઘરાવવા કહ્યું. ત્યારે તો એ કામ એમને માટે સાવ નવું હતું, એટલે શરૂઆતમાં એણે ત્યાં જે છોકરાઓને દાખલ કરવા ગયા તો ત્યાંના જે વડા હોય અનાથાશ્રમમાં એણે કહ્યું કે તમે પહેલાં ફાળો ઉઘરાવીને લાવો એમ. તો એમના માટે એ કામ સાવ નવું હતું, એમણે ક્યારેય એ કામ નહોતું કર્યું, પણ એમણે આ કામ માથે ઉપાડી લીધું, એટલે કે એમણે પછી આ નવું કામ હતું એ એમણે એની માથે ઉપાડી લીધું, એટલે એની જવાબદારી લીધી એમ. માથે ઉપાડી લેવું એટલે જવાબદારી લેવી. ઘેર ઘેર ફરીને એમણે એ આશ્રમ માટે ઠીક ઠીક રકમ એકઠી કરી. એટલે એ પછી તો ફાળો ઉઘરાવવાનું કહ્યું જે અનાથાશ્રમના વડાએ, તો બધાના ઘરે ઘરે જઈ અને આશ્રમ માટે ઘણી બધી રકમ ઠીક ઠીક રકમ એકઠી કરી, એટલે ઘણી રકમ એકઠી કરી, ભેગી કરી. ત્યાર પછી ધીમે ધીમે એમણે આવા જ કામોમાં પોતાની જાતને જોતરવા માંડી. એટલે પછી ધીમે ધીમે કરતા તેમણે આવા જ બધા લોકસેવાના કાર્યોમાં પોતાની જાતને જોતરવા માંડી, એટલે એની જાતને એવા કામોમાં પોતાની જાતને લગાડી દીધી. એકવાર પેટલાદથી થોડે દૂર આવેલા જોગણ ગામમાં એમને જવાનું થયું. એટલે એક પ્રસંગ છે તેમના જીવનનો કે એકવાર પેટલાદ ગામનું નામ છે, ત્યાંથી થોડે દૂર આવેલા જોગણ ગામમાં એમને જવાનું થયું. એમણે જોયું તો ત્યાં નરી ગંદકી જ ગંદકી. એ ગામમાં શું હતું, ખૂબ જ ગંદકી એમ, નરી એટલે દેખીતી રીતે આપણે જોઈ શકીએ આપણી આંખથી એટલી બધી ગંદકી એમ. તો એમણે જોયું તો ત્યાં નરી ગંદકી જ ગંદકી અને ગામમાં ઠેર ઠેર ગરબાઈ ડોકિયા કરે, ગરબાઈ એટલે ગરીબાઈ. ત્યાં એ ગામમાં જોયું એણે તો ઠેર ઠેર એટલે બધી જ જગ્યાએ ગરીબાઈ ડોકિયા કરે, એટલે ગામમાં છે એ ખૂબ જ ગરીબાઈ ભર્યું ગામ હતું. આ ગરીબાઈ અને ગંદકીથી એમનું દિલ દ્રવી ઉઠ્યું. દિલ દ્રવી ઉઠવું એટલે ખૂબ દુઃખ થવું, એટલે આ ગામની જોગણ ગામની ગરીબાઈ અને તેમાં રહેલી ગંદકીથી તેમને ખૂબ જ દુઃખ થયું. ત્યાં રહી આ દૂષણો દૂર કરવાનો એમણે મનસૂબો કર્યો. મનસૂબો કરવો એટલે એણે મનમાં જ એવો નિર્ણય લઈ લીધો કે આ અહીં રહી અને આ બધા દૂષણો છે એ હવે દૂર કરવા છે મારે એમ. તો ત્યાં રહી આ દૂષણો એટલે કે જે આ બધું દૂષણ એટલે ખરાબ પ્રવૃત્તિ બધી કે ગંદકી કરે લોકોને એ બધા, પછી ગરીબાઈમાં કેવી રીતે ગરીબાઈમાં જીવે છે ને ખાવાનું કઈ રીતે પહોંચાડવું, તો આ બધી જે એ ગામની જે કાર્યો હતા એને દૂર કરવાનો એટલે કે જે ખરાબ પ્રવૃત્તિ હતી બધી દૂર કરવાનો એણે નિર્ણય કર્યો, મનમાં નિશ્ચય કર્યો એટલે કે મનસૂબો કર્યો. આજુબાજુના ગામડામાં પણ એ જ પરિસ્થિતિ હતી, એટલે જે જોગણ ગામમાં તો આવી પરિસ્થિતિ હતી જ, પરંતુ આજુબાજુના ગામડે પણ એવી જ પરિસ્થિતિ હતી. મહારાજ તો ગામડે ગામડે ફરવા લાગ્યા, એટલે મહારાજ છે એ બધા જ ગામડામાં ફરવા લાગ્યા. અને હવે પછી એ ગામમાં કઈ રીતે દૂષણો બધા દૂર કરે છે અને ત્યાં રહી એ કઈ રીતે સાદાઈભર્યું જીવન જીવે છે એ બધું હવે આપણે પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.